बोटाद जिला मंडप अने इलेक्ट्रॉनिक एसोसिएशन द्वारा सरकार द्वारा जाहिर करेला अनलॉक चार ना नियमनो बहिष्कार करवामां आवी रह्यो छे। बोटाद जिलाना ऑर्केस्ट्रक अने केटर्सना वेपारी बोटाद जिला एसोसिएशनना प्रमुख बेलिम यासीनभाई छोटूभाईनी आगेवानी हेठळ सरकार द्वारा जे गाइडलाइन बतावामां आवी छे ते कामोनो बहिष्कार करवामां आव्यो छे अने तेमां तेओ साथ अने सहकार आपी रह्या छे। उपरांत अपील करवामां आवी रही छे कि केन्द्र अने राज्य सरकार द्वारा अनलॉक चारमां जे जाहेरात करी छे मंडप अने डेकोरेशनना व्यवसाय साथे संकळायेला तेनाथी तेमने संतोष नथी कि तेमने कोईपण प्रकारनी अनलॉक चारमां राहत मळी नथी, जेथी करीने तेओ विरोध व्यक्त करी रह्या छे। बोटाद शहेर जिल्लाना डेकोरेशन व्यवसाय साथे संकळायेला वेपारीओ सरकारी कामोमां ज्यारे અને સરકારની સાથે જોડાયેલા લોકોને રાજકીય લોકો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક તરફ રાજકીય પક્ષોની રેલીમાં હજારો માણસ જોડાય છે છતાં પણ તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, ત્યારે બીજી તરફ લગ્ન પ્રસંગે અને શુભ કાર્યો પર પ્રતિબંધ છે તો લગ્ન પ્રસંગો શુભ પ્રસંગોમાં મર્યાદિત સંખ્યાનો કાયદો હોવાથી તેની સીધી અસર મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન તથા સાઉન્ડ સિસ્ટમ અને ફ્લાવર્સ માળીકામ, વિડીયોગ્રાફી, આર્કેસ્ટ્રા અને કેટર્સના ધંધા પર માઠી અસર પડી રહી છે। બોટાદ શહેર જિલ્લા વ્યવસાય વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે સરકાર દ્વારા ફેરવિચારણા કરવામાં આવે, તેમજ અનલોકડાઉનના કારણે જે ધંધો પડી ભાગ્યો છે અત્યાર સુધી લોકડાઉનથી લઈને અનલોકડાઉન સુધી તે ધંધાને ઊભું કરવા માટે છૂટછાટ આપવામાં આવે। એક તરફ સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ જાહેર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો, રાજકીય નેતાઓ અને તેમના કાર્યકરો ઉપસ્થિત રહીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડા કરતા હોય છે। જે પક્ષ હોય છે તે તમામ પક્ષના જે જીતેલો પક્ષ હોય છે અને જે રાજકીય પક્ષ હોય છે તે પક્ષો દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે અને તેમને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી છતાં પણ તેમના પર કોઈ જ કાયદાનો કોરડો વીંઝવામાં આવતો નથી, જ્યારે વેપારી એસોસિએશન દ્વારા કાયદાનો નિયમનું પાલન કરાવવામાં આવે છે। આમ અનલોકડાઉન અને લોકડાઉનથી થયેલી નુકસાન અને મોટા પાયે થયેલા નુકસાનને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે। પડેલા ધંધાને ફરીથી બેઠો કરવા માટે જરૂરી નિર્ણય લેવામાં આવે તેવું બોટાદ શહેર અને જિલ્લા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે। અનલોકની જે ગાઈડલાઇન જણાવવામાં આવી છે, ગાઈડલાઇન મુજબ જે મર્યાદિત સંખ્યા રાખવામાં આવી છે, જેને લઈને વેપારી એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આપણે જે એના નીતિ નિયમો છે એનું ખોટું બંધારણ આપણી પાસે રજૂ કરવામાં આવે છે। સરકારે કદાચ આપણા બધા આરોગ્યની ચિંતા કરી છે, આપણે એને 100 વાર વંદન કરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે, આપણે માસ્ક પહેરીએ, આપણા પરિવારની રક્ષા માટે છે, આપણી રક્ષા માટે સરકારના નિયમોનો આપણે વિરોધ નથી કરતા, એનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે। જો સોશિયલ ડિસ્ટન્સ આપણને જ નડે છે તો રાજકીય પક્ષોને નડવું જોઈએ? મુદ્દો અહીંયા છે, આપણે આપણા પરિવારની ચિંતા કરીએ, આપણે કોઈને અડતા નથી, કોઈને સેકન્ડ નથી કરતા, કોઈને આપણે આપણી પરંપરા જયારે મળે એ મેં ભેટી પડતા, પણ આજ વૈશ્વિક મહામારી છે એનું આપણે આપણે આપણી સંસ્કૃતિને સાઈડ ઉપર રાખી છે અત્યારે। કોઈ અરે વિરોધ નથી, બરાબર, કોઈ પક્ષ કે કોઈ સરકાર અરે વિરોધ નથી, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે જે કલાકારો છે, આર્ટિસ્ટો છે, સાઉન્ડ વાળા છે, મંડપ વાળા છે, કેટરર્સ વાળા છે, મંડપ વાળા, હવે એ લોકોને 6 મહિનાથી 1 રૂપિયાની સહાય નથી, અને 6 મહિનાની અંદરથી જે કોઈ તમને અરે ખર્ચો હોય એ અઢળક વધતો જાય, વેરેન્ટેજ ખર્ચ સામુનું બંધ પડ્યું રહે એટલે ડબલ ખર્ચ, એટલે જો એ લોકોને કઈ આવા નીતિ નિયમ ન નડતા હોય તો આપણને ન નડવા જોઈએ, ચાલુ કરી દો। આપણા ધંધા રોજગાર અત્યારે બંધ છે, એ શરૂ કેવી રીતના કરી શકાય? આપણી અટવાઈ પડેલી રોજીરોટી ફરી પાછી પૂર્ણ કેવી રીતના પ્રસ્થાપિત કરી શકીએ એ મુદ્દા પર જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે આપણી પાસે એક જ માત્ર વિકલ્પ છે, રાજકીય પક્ષો જે સત્તા પર છે એમને પણ અને સરકાર શ્રી સુધી આપણો અવાજ કેવી રીતે પહોંચાડવો એના જુદા જુદા માધ્યમો, જેમ બટુકભાઈ વાત કરી એમ સોશિયલ મીડિયાથી કે એમના ઓફિશિયલ વેબસાઇટ પર પણ આપણે એપ્લિકેશન કરી શકીએ, સરકારશ્રીને આવેદન પત્ર દ્વારા આપણી રજૂઆત કરી શકીએ। ત્યારે આપણો મેઇન મુદ્દો આજનો છે કે સરકારી કામકાજ અને રાજકીય સભાઓ હોય કે રાજકીય કામ આપણે એનો બહિષ્કાર કરીએ,
કોઈ ઘણાને મનમાં એવી બીક હોય કે આ પ્રોગ્રામ નહીં કરું તો મારું ઘર કેમ ચાલશે, અને સામે આવી લક્ષ્મી ને કોણ ઠુકરાવે. પણ આપણે ગલીના કૂતરાની જેમ નહીં પણ જંગલમાં જે સિંહ જીવે ને એમ હળવદની જેમ જીવવાનું છે. કેમ કે બટકો રોટલો તો કૂતરાની ગલીમાં ફરે ને તો મળી જ રહે, પણ એક સિંહ જે છે એનો શિકાર પોતે જાતે કરે છે. એટલે આપણે વસુદેવ કુટુંબકમ ની ભાવના કેળવવાની છે મનમાં. અને એક પ્રશ્ન મારો સરકારશ્રી એ છે કે કલાકારો કેટલા ટાઈમથી બધા લાઈવ મૂકતા હોય છે, ઘણા એ કીધું એમ પરિપત્ર પણ જાહેર કર્યા હશે, અને જો સરકાર આપણો મુદ્દો હાથમાં ના લે તો એમને શરમ આવવા જેવી વાત છે. કેમ કે આપણે કલાકારના જે સમુદાય છે, આપણો કલાકાર જે સમાજ છે, આપણો એક સમાજ જ કહેવાય કલાકારનો. એટલે આપણે કોઈ જે તે કેટેગરીમાં નથી આવતા. એક કલાકાર એ કોઈ પણ કલા ક્ષેત્રે જોડાયેલો હોય એ બહુ મોટી જવાબદારી દરેક કલાકાર માટે હોય છે. કેમ કે કોઈ લોકડાયરાનો કલાકાર હોય, સાહિત્યકાર હોય, કોઈ પણ કલા હોય એ આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે. એને આગળ જો નહીં વધાવીએ તો આવતા આવનારી જનરેશન એ સમજશે નહીં, એનાથી વંચિત રહી જશે. એટલે કલાકાર જે છે એ દરેક કલાકાર જે જીવ છે એ બહુ ઊંચી હસ્તી કહેવાય. જો સરકારશ્રી જો આપણી વાત ધ્યાનમાં ન લે તો એ બહુ શરમજનક બાબત કહેવાય. એટલે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કલાકારો એ આપણા ભવિષ્યનું આગળ લઈ જનારા છે, આપણી સંસ્કૃતિ આપણો વારસો આગળ વધારનારા છે, તો અમારા બધાના પ્રશ્ન ધ્યાનમાં જરૂરથી લે. જિલ્લા તમામ એસોસિએશન વતી આપણે 6 મહિનેથી કોઈ પણ રાહત મળી નથી, તે માટે આપણે એક આયોજન કરવામાં આવેલ કે હવે પછી કોઈ પણ સરકારી કે રાજકીય કામ કરવા નહીં, તેની બાહેધરી આપણે આજે કલેક્ટર સાહેબશ્રીને સોંપવાની છે. તો અનલોક 4માં બધાને છૂટછાટ મળેલ છે, તો આપણને હજી કોઈ પણ પ્રકારની છૂટછાટ મળેલ નથી. તો હવે પછી આપણે નવરાત્રી સિઝન આવી રહી હોવાથી તો અત્યારથી વિરોધ કરશું તો ભવિષ્યમાં આની આપણને કાંઈક લાભ મળશે એ હેતુથી આપણે આજે બધા ભેગા થયા છીએ. તો આપણે સૌનો સહયોગ જોઈએ છે કે આપણે વિરોધ કરવી અને સરકારી તથા રાજકીય કોઈ પણ કામ નો. રોલિંગ સ્ટાર્ટ. સાહેબ આપનો પરિચય. હું બોટાદ જિલ્લા ફોટો વિડીયો એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને હાલ કમિટીની અંદર છું, તેમજ ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય છું. બોટાદ જિલ્લા સાઉન્ડ સિસ્ટમ એસોસિએશનમાં પણ હું કાર્યકારી સભ્ય છું. દરેક એસોસિએશન સાથે હું ક્યાંક ને ક્યાંક જોડાયેલું છું, ત્યારે ખાસ આજે છેલ્લા 6 મહિનાથી કોરોનાની વૈશ્વિક બીમારી જે ફેલાઈ રહી છે, આ મહામારીની અંદર છેલ્લા 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધા રોજગાર અમારા ચાલુ નથી. અમારી રોજગારી છીનવાઈ ગઈ છે, પરિવારને ભરણ પોષણ માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ત્યારે સરકારશ્રી તરફથી હવે અનલોક 1, અનલોક 2, અનલોક 3 એમાં હવે અનલોક 4 પણ જાહેર કરી દીધું છે, અને ધીરે ધીરે અનલોક 5 પણ આવશે. કેવા પ્રકારની છૂટછાટ? તો અત્યાર સુધી અમારા વ્યવસાય એટલે કે લાઇટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન, સાઉન્ડ ડેકોરેશન, કેટરર્સ ઇવેન્ટ, ઇવન વેડિંગ ઇન્ડસ્ટ્રીની ઇવેન્ટો જે થાય છે એમાં બહુ ઘણું બધું મુશ્કેલી વચ્ચે અમે ઝઝૂમી રહ્યા છીએ. એટલે 5-50 માણસની છૂટછાટ વચ્ચે કોઈ ઇવેન્ટ થતી હોય તો એમાં સ્વાભાવિક છે કે અમારી ફોટોગ્રાફી કરવી પણ મુશ્કેલ હોય છે. સરકારશ્રીના નિયમો એટલા બધા કડક છે અને હોવા પણ જોઈએ, અમે એમની સાથે સંમત છીએ. પણ હવે ધીરે ધીરે જો છૂટછાટ મળે અને અમારા વ્યવસાય ચાલુ થાય તો અમારી રોજીરોટી અને અમારું ભરણ પોષણ ચાલુ થાય. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને અત્યાર સુધી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી, એટલે હવે જો અમારા ધંધા રોજગાર આમને આમ રહેશે તો અમારે બધાને ગળે ફાંઓ ખાવાની જ નોબત આવશે. આગામી સમયમાં જો સરકાર દ્વારા આપની માંગને સંતોષવામાં નહીં આવે તો આપને આગળના શું પગલાં રહેશે? સરકારશ્રીને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે તમારી જે જે ગાઈડલાઇન્સ આવે છે એને પૂર્ણપણે ફોલોઅપ કરશું. સોશિયલ ડિસ્ટન્સનું અમે પાલન કરશું, માસ્ક પહેરશું, સેનિટાઇઝની વ્યવસ્થા અમે કરશું જ્યાં જ્યાં ઇવેન્ટ હશે. પણ છતાં પણ જો અમને છૂટછાટ નહીં મળે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનો શરૂ કરશું અને સરકારશ્રી અને તમામ રાજકીય પક્ષોના જે કાર્યક્રમો આવે છે એનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરશું. કારણ કે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ કોઈ રાજકીય પક્ષને નડતું નથી. સરકારી જે જે રેલીઓ થાય છે, સભાઓ થાય છે, મિટિંગો થાય છે એમાં અમે 500 માણસો જોઈએ છીએ મીડિયાના માધ્યમથી.
માત્ર ને માત્ર અમારા જ વ્યવસાય પર આટલું બધું હિટલર શાહી શા માટે? થોડી છૂટછાટ મળશે તો અમારી રોજીરોટી બચી જશે, અમારો પરિવાર બચી જશે. બસ અમે એ જ વિનંતી કરીએ છીએ, જો આ મારી માંગણીને સંતોષવામાં નહીં આવે તો અમે સંપૂર્ણપણે રાજકીય પક્ષોનો અને સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું. સરસ.